ચોક્કસ, દ્વારકાની અંદર પ્રવેશતાની સાથે જ જે ગોમતી બ્રિજ આવે છે એ બ્રિજ પર જોઈ શકાય છે કે બંને તરફ ભારે પાણીને લઈને અહીંયા મંદિર આવેલું છે. એ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બંને તરફ હાઈવેની બંને તરફ પાણી છે. હાઈવે અત્યારે શરૂ છે પોરબંદરથી લઈ અને દ્વારકા જે હાઈવે છે ત્યાં મોટા વાહનો જે છે તે ચાલી શકે છે, પરંતુ દ્વારકાની અંદર સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો અંદાજિત વરસાદ છે. અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા સંજોગો છે. અહીંયા નદીની જે બ્રિજની નીચે જે મંદિર આવેલું છે એ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ તરફ દૂર દૂર સુધી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે અમુક પવનચક્કીઓ છે એ પણ બંધ જોવા મળી રહી છે. એટલે કે વાતાવરણની સીધી અસર અલગ અલગ તમામ ક્ષેત્રો પર જોવા મળી રહી છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને દ્વારકા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે. મીઠાપુર તરફ પણ વરસાદના સમાચાર છે. દ્વારકા ના ખંભાળિયાથી લઈ અને દ્વારકા સુધીના જે વિસ્તારો છે, સૌથી વધારે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે જે વરસાદ પડ્યો, ધોધમાર 9 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આજે પણ એટલો વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે. અહીંયા ભાઈ આપણી સાથે છે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. ભાઈ, ક્યાં ગામથી આવો છો અને શું પરિસ્થિતિ? કોરાળા ગામમાંથી આવું છું ને ફૂલ ધોધમાર વરસાદ થયો છે. બરાબર, ફૂલ કોરાળા ગામનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ક્યાં ક્યાં ગામમાં, ગામના નામ બોલો, કેવો વરસાદ પડ્યો? કોરાળા, ભાવડા, ટુપણી, મૂળવાસર, નાના ભાવડા, મોટા ભાવડા, બધા ગામોમાં ફૂલ વરસાદ છે. સંપર્ક વિહોણા કોઈ ગામ નથી? સંપર્ક વિહોણા થઈ ગયા છે, ભાવડામાં જવાતું નથી. પાછળના ગામ બધા સંપર્ક વિહોણા છે. સંપર્ક વિહોણા છે અમુક ગામ. અને આ વરસાદથી આમ તો ફાયદો થશે ને? ખેતીને તો ફાયદો જ છે. બરોબર, હવે ઉભો રહી જાય તો વાંધો નથી. પાછું આમાં મોલ બધા ડૂબી ગયા છે, મગફળી ડૂબી ગયા, ખેતરો પાણીમાં હા ફરી વળ્યા, ખેતરોમાં પાણી છે. હોવ, ચોક્કસ જે દ્રશ્યો બતાવજો ભાઈ. ગઈકાલથી કેટલો વરસાદ હતો અને આજે કેટલો વરસાદ છે? ગઈકાલનો છે ને આખી રાતે પડ્યો છે, એમાં 2 કલાકનો ગેપ આવ્યો છે, બાકી ફૂલ વરસાદ છે. ચોક્કસ હજી પડે એવું લાગે છે? હજી પડે એવું લાગે છે. ચોક્કસ વાતાવરણ પરથી જોઈ શકાય છે, પરંતુ દ્રશ્યો બતાવશું. આસપાસ હાઈવે ને આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદને લઈને ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જો હવે ભારે વરસાદ પડે તો ખેતીના પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ છે.